માંગરોળ તાલુકા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. જિલ્લાભરના આગેવાનો દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લાના માંગરોળના મુરલીધરવાડી ખાતે અનુસૂચિત જાતિના 75થી પણ વધારે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિશેષ સિદ્ધિ સહિત કુલ 111 જેટલા વ્યક્તિઓનું સન્માન કરાયું હતું. આ સમારોહની શરૂઆતમાં પોરબંદરના અશોક ભીખુ પ્રજ્ઞા ભંતેજી દ્વારા દીપ પ્રાગટ્ય તેમજ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. માંગરોળ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી સમાજના આગેવાનો, કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓએ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ધોરણ 10 થી લઈ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા સમાજના તેજસ્વી તારલાઓનું તેમજ સરકારી નોકરીઓમાં લાગેલા સમાજના યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. વક્તાઓ દ્વારા સમાજને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ વધી દેશની સેવા કરવા માટે અપીલ કરવામાં આવી હતી. સમાજના દાતાઓ દ્વારા શિક્ષણ ઉપયોગ માટે ઉદાર દિલે ફાળાની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા અનુસૂચિત જાતિ સન્માન સમારોહ સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી. આજે માંગરોળ તાલુકા લેવલે સમસ્ત માંગરોળ તાલુકા અનુસૂચિત જાતિ સન્માન સમારોહ સમિતિ દ્વારા અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓ તેમજ નવનિયુક્ત કર્મચારી અને નિવૃત્ત કર્મચારી તેમજ જે સન્માનની જે વ્યક્તિ હોય એવા વ્યક્તિઓનો આ સમિતિ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. આ સન્માન સમારોહ સમિતિ અમારા છેલ્લા 2 મહિનાના અથાગ પ્રયત્નથી અમે આજે એને પૂર્ણ કરી ચૂક્યા છીએ અને આ સન્માન સમારોહ કાર્યક્રમમાં અમને તમામ જાતિ અનુસૂચિત જાતિના તમામ લોકો દ્વારા તેમજ શિકાટન ઉત્કર્ષ મંડળ દ્વારા પણ અમને ખૂબ જ સહાન સહકાર સાંપડ્યો છે અને એના દ્વારા અમે આ કાર્યક્રમને સફળતા આપી શક્યા છીએ. તેમજ આ સન્માન સમારોહ પોરબંદર ધ અશોકા ગ્રેટ બુદ્ધવિહારના ભંતેજી જે આપણી વચ્ચે જે ઉપસ્થિત છે તેમની અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમને અમને પૂર્ણ રીતે અમે ઓપ આપી શક્યા છે અને સારી રીતે સફળ થઈ શક્યા છીએ. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જીતુ પરમાર, માંગરોળ.